फ्रेंड्स, आई एम बाविसा, वेलकम टू माय किचन। आज ही अपने बनावा जई रहा छे चिली पनीर। चिली पनीर बनावा माटे मैं ये एक बोल नी अंदर पनीर कापी ने ले लीधु छे। हवे आपणे आ पनीर नी अंदर एड करीशु सॉल्ट, व्हाइट पेपर पाउडर। जो तमारी पासे व्हाइट पेपर पाउडर ना होय तो आपणे ब्लेक पेपर पाउडर भी अहींया यूज करी शकीए, अने मेगी नो मसालो। આપણે હવે આ મસાલાને મિક્સ કરી લઈએ, પણ અહીંયા આપણે પનીરને કોઈ સ્પૂનથી મિક્સ નથી કરવાનું, એને આપણે આવી રીતના બોલ પકડી અને એને આમ ઉછાળી ઉછાળીને આપણે મસાલો મિક્સ કરતા જવાનું છે। અહીંયા આપણે પનીરને સ્પૂનથી મિક્સ નથી કરવાનું, નહીં તો પનીર તૂટી જશે। મસાલો મિક્સ થઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું કોર્નફ્લોર। હવે કોર્નફ્લોરને બી મિક્સ કરી લઈએ। કોર્નફ્લોર મિક્સ થઈ જાય પછી આપણે થોડું પાણી છાંટવાનું, જે આપણે લઈ રહ્યા છે લગભગ એક ટીસ્પૂન જેટલું પાણી। અને હવે આપણે એને ફરી એકવાર મિક્સ કરી લઈએ। મિક્સ કર્યા પછી આપણે ફરી એકવાર કોર્નફ્લોર લઈશું અને ફરી એકવાર મિક્સ કરી લઈએ। બે વાર કોર્નફ્લોર કોટ કરવાથી આપણે જ્યારે પનીર ફ્રાય કરીએ ને તો એકદમ ક્રિસ્પી પનીર બને। અહીંયા આપણું ઓઇલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરવા માટે આપણે સૌ પ્રથમ અહીંયા બે પનીરના પીસ લઈશું। જુઓ આ ઓઇલમાંથી કેવો ઉભરો આવે છે, આવો ઉભરો આવે ને એટલે સમજી જવાનું કે આપણું ઓઇલ પરફેક્ટ છે। હવે આપણે વધારે પનીર એડ કરીશું। અત્યારે આપણો ગેસ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર છે। જો તમે ફર્સ્ટ ટાઈમ ચીલી પનીર બનાવી રહ્યા હો તો પનીરનો એક એક પીસ લઈને એડ કરજો, જેથી પનીરના પીસ એકબીજા સાથે ચોટે નહીં। પનીરની અંદર એડ કર્યા પછી અડધી મિનિટ થાય પછી જ આપણે આપણો ઝારો ઓઇલની અંદર લેવાનો, ત્યાં સુધી આપણે ઝારો પનીરને લગાવવાનો નહીં તો પનીર ઝારા સાથે ચોટી જશે। એટલે પનીર એડ કર્યા પછી આપણે અડધી મિનિટ પનીરને આમ જ ઓઇલની અંદર છોડી દેવાનું। આપણું પનીર તળાઈને તૈયાર થઈ ગયું છે। આ પનીર કેવું થશે, અંદરથી એકદમ સોફ્ટ થશે અને બહારથી ક્રન્ચી થશે। અહીંયા આપણે બીજી કડાઈની અંદર થોડું ઓઇલ લેવાનું છે। ઓઇલની અંદર જશે કાપેલું લસણ અને કાપેલું આદું। અહીંયા આદું અને લસણને મેં એકદમ ઝીણા સમારીને લઈ રહી છું। એની સાથે જશે લીલા મરચાં, ડુંગળી અને કેપ્સિકમ। આપણે અહીંયા ઓનિયન અને કેપ્સિકમને ફૂલ ગેસ પર આ રીતના સોતે કરવાના છે અને આ વેજીટેબલ થોડા ક્રન્ચી જ રહેવા જોઈએ। હવે એમાં એડ કરીશું ચીલી પેસ્ટ, ટોમેટો કેચઅપ, સોયા સોસ, મેગી પાવડર, સફેદ મરીનો પાવડર, સોલ્ટ અને હવે આપણે એને મિક્સ કરી લઈએ। મિક્સ કર્યા પછી એડ કરીશું પનીર, પનીરની સાથે જશે કાપેલી લીલી ડુંગળી અને કોર્નફ્લોરની સ્લરી। અહીંયા મેં કોર્નફ્લોરને પાણીની અંદર ઓગાળીને લઈ રહી છું। આપણે એને ફરી એકવાર મિક્સ કરી લઈએ। આ આપણું ચીલી પનીર તૈયાર થઈ ગયું છે, હવે આપણે એને સર્વ કરીએ। ફ્રેન્ડ્સ, મેં અહીંયા આ ચીલી પનીરને સ્પ્રિંગ ઓનિયનથી ગાર્નિશ કરી સર્વ કર્યું છે। જો તમને આ રેસીપી સારી લાગી તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી હેપી કુકિંગ।